નખત્રાણા તાલુકાના મોટી વિરાણીથી નખત્રાણા સુધીનો રસ્તો 200 લાખના ખર્ચે નવો બનાવવામાં આવી રહ્યો છે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. અજય મોટી વિરાણી તમારા પ્રતિનિધિ પ્રેમજી બડિયાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણાથી મોટી વિરાણી 3 કિલોમીટરના નવા રસ્તાનું ખાતમુહૂર્ત પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા 200 લાખના ખર્ચે આ 3 કિલોમીટરનો રસ્તો નવો બનાવવામાં આવશે. પૂજનવિધિ આચાર્ય કમલેશભાઈ રાવલ દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોટી વિરાણી પાટીદાર સમાજની વાડી ખાતે સૌનો સાથ સૌનો વિકાસ સાથે રામ મંદિર આશ્રમના મહંત સુરેશદાસજી બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના અધ્યક્ષ જયસુખ પટેલ, સંધ્યા પલણ, નૈનાબેન પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને મોટી વિરાણી પાટીદાર સમાજ વાડી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પંચાયતના ચેરમેન કરશનજી જાડેજા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ જયાબેન ચોપડા, નૈનાબેન પટેલ, રાજેન્દ્રસિંહ જાડેજા, સંધ્યાબેન પલણ, શારદાબેન આહિર, મહેન્દ્રસિંહ ચોડા, ઇલાબેન મહેશ્વરી, ગોર્ધનભાઈ રૂડાણી, સરપંચ અમૃત ચેપા, દિલીપ નારસંગાણી, હરસિંહ રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, રાજેશભાઈ પલણ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરત સમજિયાણી, વાલી મંડળના પ્રમુખ પોપટભાઈ રૂડાણી, સૂર્યકાંત તનાણી, હાજી નુરબામન ખત્રી, વેપારી મંડળના પ્રમુખ ડોક્ટર અનિલ ભાનુશાળી, કિસાન સંઘના પ્રમુખ વેલજીભાઈ દિવાણી, વેપારી મંડળના પ્રમુખ જગનભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરપંચ જયેશ ગુસાએ કર્યું હતું. આભાર વિધિ અમૃત જેપારે કરી હતી. સારી રીતે એવા એમના પીડબ્લ્યુડીના ઓફિસર ટોપિયારા સાહેબ, તેમજ મુકેશભાઈ, જીતુભાઈ, આપણા ચંદનસિંહભાઈ, પાપભાઈ, નાનપાપા, છગનભાઈ, મામા, રાજુભાઈ, માવભાઈ, અનિલભાઈ, મુરમોહનભાઈ, આપણા ખેલુભાઈ, ભાવેશભાઈ, કાનાભાઈ.